કર્યો. અત્યારે અમારી ટીમ છે કપરાડા તાલુકાના નડીમદરી ગામના. ખાસ કરીને આપણે સ્થાનિકો સાથે વાત કરીશું કે ગામડામાં જે લોકો રહે છે એ લોકોના મતે ઉમેદવાર કેવો હોવો જોઈએ, શું ગામમાં કેટલા વિકાસ થયો છે, પ્રાથમિક સુવિધાઓ અહીંયા અવેલેબલ છે કે નહીં. આપણી સાથે સ્થાનિક જોડાયા, તેમની સાથે શું નામ છે આપનું? હિતેશભાઈ. હિતેશભાઈ, ચૂંટણી આવી રહી છે, તમારા મતે ઉમેદવાર કેવો હોવો જોઈએ અને શું છે પ્રાથમિક સુવિધાઓ ગામમાં? પ્રાથમિક સુવિધાઓ ગામમાં સાહેબ શિક્ષણની સારી હોવી જોઈએ, પાણી, વીજળી, રસ્તાઓ. જેમ કરીને રસ્તાઓ બન્યા જ છે સારા, અને થોડા જે બાકી છે એ બનશે. અને શિક્ષણનો સ્તર થોડો નીચો છે, પણ એ ગામડાઓમાં હવે ધીરે ધીરે વધતો ચાલ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે સારું કામ થઈ રહ્યું છે, પરંતુ અત્યારે જે પેટાચૂંટણી આવી રહી છે એમાં જે ઉમેદવાર છે હાલ, એ હવે કેવો વિકાસ કરશે એ ખબર નહીં. પણ અમારો મત છે એ અમે સોચી સમજીને સમજદારીપૂર્વક જે કામ કરશે એવા જનપ્રતિનિધિને અમે ચૂનીશું. બીજા જોડાયા સ્થાનિક, શું નામ છે આપનું? મારું મગજીભાઈ બાબલુભાઈ ગામિત. શું ઈચ્છો તમારા મતે ઉમેદવાર કેવો જેને ગામમાં વિકાસ કેટલો? અમારા વિચાર એ જ છે કે ગામના અંદર આગળ કંઈ પ્રગતિ ન હતી. ત્યારથી મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી બનેલા, અને ત્યારથી કારણ કે અમારે ગામની પ્રગતિ, કારણ કે હાલને તબક્કે અમે જોઈએ તો સારી છે ઘણી. અને કારણ કે અત્યારે પણ અમારા કેન્ડિડેટ ઉમેદવાર એવા છે કે આગળ, કારણ કે કોંગ્રેસના હતા પણ એ લગાતાર, કારણ કે એકે ધારે એ ચૂંટાયેલો, પણ કપરાડા તાલુકાનો કારણ કે કોંગ્રેસનો ધારાસભ્ય એને કારણે થોડો વિકાસ નહીં થતો હતો. પણ અત્યારે એ એવો માને કે અમે મોદી સાહેબને કારણ કે જોડે રહેશું તો અમારે કપરાડા તાલુકાનો વિકાસ થશે એવો માનીને કારણ કે અત્યારે ભાજપમાં જોડાયેલો છે. શું નામ છે આપનું? ફુલજી. બીજી ખાસ કરી તમે કહો કે વિકાસ કેટલો છે અને ઉમેદવાર તમારા મતે કેવો હોવો જોઈએ? એટલે વિકાસમાં તો એવું સાહેબ કે જો આજ લગી અમે ચૂંટણી લડી રહ્યા ને જે કંઈ સરકાર જેની ચાલે એને આજે જે કંઈ કામમાં થોડું ઘણું કામ થયું બી, હવે આ જે પેટા ચૂંટણી આવી આ ચૂંટણીમાં છે ને ઉમેદવાર બધા ટ્રાન્સફર થયેલા છે, હવે એનાથી તો આપણાથી શક્ય કહી નહીં શકાય. પણ જે આપણી લાગણી છે એ લાગણીપૂર્વક આપણો ખોટો મત નહીં જાય, એના લીધે આપણે મત આપીએ. શું નામ છે આપનું? અંજનભાઈ રાઉત. શું કહેશો કે ઉમેદવાર કેવો છે અને વિકાસ ગામમાં કેવો છે? ગામમાં તો વિકાસમાં તો કે રોડ બની ગયો, અમારે ત્યાં પાણીની સુવિધા છે, ખેતીવાડી બી સારી આ વર્ષે વરસાદ વરસ્યો તો બરોબર છે. શિક્ષણની સુવિધા, શિક્ષણને બી થવું જોઈએ એમ છે હાલમાં. તો ને બીજા સાથે જોડાઈશો. શું નામ છે આપનું? જીવલાભાઈ. અજીવલાભાઈ, શું કહેજો, વિકાસ અને પાણીની વ્યવસ્થા કેવી છે અને શિક્ષણ ક્ષેત્ર કેવું? પહેલાં જરાક થોડી ઓછી વિકાસ હતો, પણ અત્યારે જો ભાજપની સરકાર આવી ત્યારથી અહીંયા વિકાસ સારો થયો, અને હજુ પણ વિકાસ થાય એવી અમને ખાતરી ખરી. એમ શું લાગે છે, ઉમેદ તમે વિકાસને મત આપશો કે કોઈ પાર્ટીના કે પક્ષના નેતાને મત આપશો? મત તો હવે અમે જ્યારથી અમારું મતદાન આવ્યો ત્યારથી અમે એક જ પાર્ટીને માનીને ચાલતા છે. તો ચોક્કસ યાદતા ગામ ગ્રામવાસીઓ કહી રહ્યા છે કે વિકાસ તો ચોક્કસ થયો છે, પણ હજુ પણ કેટલા વિકાસની જરૂર છે. કેમ કે હવે મતદાર સમજ થઈ ગયો છે, મતદાર કોઈ પક્ષ કે નેતાને જોઈને મત નથી આપતો, મતદાર હવે મત આપે છે તો માત્ર ને માત્ર વિકાસ છે. તો હવે જોવું એ રહ્યું કે કપરાડા તાલુકામાં શું ભાજપનું કમળ ખીલે છે કે પછી પંજો બાજી મારે છે. કેમેરામેન બંટી ડાગર સાથે મિદીપસિંહ રાઠોડ, નિર્માણ ન્યૂઝ, કપરાડા.